विद्यार्थी मित्रों, हवे आपणे 12th बायोलॉजी में चैप्टर नंबर 9 खाद्य उत्पादन में उन्नतिकरण माटेनी कार्यनीति चैप्टर शुरू करीशुं। तो हवे आपणे खबर छे कि दुनियानी वधती जती जे जनसंख्या छे, तो आ दरेक जनसंख्या जे छे एने खाद्य उत्पादन पहोंची वळवू आवश्यक छे। तो ए माटे खाद्य उत्पादननी वृद्धि पण आवश्यक छे। तो ए માટેના કેટલાક જૈવિક સિદ્ધાંતો છે, જેવા કે પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન વગેરેની મદદથી ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરી શકાય છે। તો આના માટે કેટલીક ટેકનોલોજીનો પણ વિકાસ થયો છે અને ભવિષ્યમાં નવી ટેકનોલોજી પણ આવશે, જેમાં ભ્રૂણ તબદીલ તકનીકી એટલે કે ભ્રૂણ જે છે એને દાખલ કરવામાં આવે, અથવા તો પેશી સંવર્ધન પદ્ધતિ એટલે કે વનસ્પતિનો કોઈ પણ એક ભાગ હોય, ધારો કે પર્ણ હોય, પ્રકાંડ હોય, મૂળ હોય, પુષ્પ હોય, કોઈ પણ એક ભાગ હોય, તો એક નાના ભાગમાંથી નવા સંપૂર્ણ 10 છોડ પણ બનાવી શકાય છે, જેને પેશી સંવર્ધન કહેવાય છે। તો આ રીતે આ ટેકનોલોજીની મદદથી ખોરાક ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને વધતી જતી જનસંખ્યાઓ સામે આ ખોરાકને પૂરો પાડી શકાય છે। તો હવે જોઈએ આગળ પશુપાલન, જેને કહેવાશે એનિમલ હસ્બન્ડરી। પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે। આ જે પશુપાલન છે એમાં સંવર્ધન એટલે કે પશુઓનું સંવર્ધન કરવામાં આવે છે અને પશુઓની સંખ્યા વધારવામાં આવે છે, અને એટલા માટે એને એક કૃષિ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। જેમ કે તે ખેડૂતો માટે એક આવશ્યક કૌશલ્ય અને એક કળા છે। હવે આપણને ખબર જ છે કે પશુપાલન જે છે એ દરેક ખેડૂતો માટે એક આવશ્યક કૌશલ્ય છે, અને એ એક ખેડૂતો માટે એક કળા પણ કહી શકાય, તેટલું જ વિજ્ઞાન પણ છે। એટલે કે જેટલું આ ખેડૂતો માટે આવશ્યક કૌશલ્ય અને કળા છે, એટલે કે ખેડૂતોને એના માટે વધારે જ્ઞાન હોય છે, આ એક ખેડૂતોનું એક પ્રકારનું કૌશલ્ય કહી શકાય, એટલું જ એની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે। પશુપાલનનો સંબંધ ભેંસ, ગાય, ભૂણ, ઘોડા, ઢોર, ઘેટા, ઊંટ, બકરી વગેરે જેવા પશુધનના પ્રજનન અને એમના ઉછેર સાથે છે, જે મનુષ્ય માટે લાભદાયી છે। એટલે આ બધા પ્રાણીઓ જે છે એનું આ પશુઓ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે અને એનો ઉછેર કરાવવામાં આવે છે, જેથી એ મનુષ્ય માટે લાભદાયી છે। વિસ્તૃત રૂપે તેમાં મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેર પણ સમાવાય છે। એટલે કે ફક્ત પશુઓનો ઉછેર કરવો અને સંવર્ધન કરવો એ જ પશુપાલન નથી, એમાં પશુપાલનમાં મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેર પણ સમાવેશ થાય છે। હવે મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલીઓ, મૃદુકાય એટલે કે કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો જેને સેલફિશ કહેવાય, અને સ્તર કવચીઓ જેવા કે ઝીંગા, કરચલા વગેરેને ઉછેરવા, એને પકડવા અને એમના વેચાણનો પણ સમાવેશ થાય છે। હવે આપણે આપણા આજુબાજુ ઘણા કૃત્રિમ તળાવો જોયા છે। આ જે કૃત્રિમ તળાવ છે એમાં કેટલાક ઝીંગા ઉછેર કે અન્ય માછલીઓનો ઉછેર કરવામાં આવે છે, તો આ પણ એક પ્રકારનું પશુપાલન જ કહેવાય છે। અતિ પ્રાચીન કાળથી મનુષ્ય દ્વારા મધમાખી, રેશમ કીડા, ઝીંગા, કરચલા, માછલીઓ, પક્ષીઓ, ભૂંડ, ઢોર, ઘેટા અને ઊંટ વગેરેનો ઉપયોગ તેમના ઉત્પાદનો જેવા કે દૂધ, ઈંડા, માંસ, ઊન, રેશમ, મધ વગેરે મેળવવા માટે કરવામાં આવે છે। એટલે કે પ્રાચીન કાળથી આ પશુપાલન જે છે એ ખેડૂતો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે। એવો અંદાજ છે કે વિશ્વનું 70% પશુધન ભારત અને ચીન પાસે છે। તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે વિશ્વ સ્તરે તેમનું ઉત્પાદન સ્તર 25% છે। એટલે કે 70% જેટલું ઉત્પાદન, લગભગ 70% પશુધન ભારત અને ચીન પાસે છે, જેમાં એનું વિશ્વનું ઉત્પાદન સ્તર ફક્ત 25% છે, જે એકમ દીઠ ઉત્પાદન ઘણો ઉત્પાદન દર જે છે એ ઘણો ઓછો કહેવાય છે। તેથી પ્રાણી સંવર્ધન અને સંભાળની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો લાવવા માટે નવી ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવે છે। એટલે કે 70% પશુધન હોવા છતાં પણ ફક્ત 25% જ ઉત્પાદન થાય, તો એ ઉત્પાદન દર ઘણો ઓછો કહેવાય, તો કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનું ઉત્પાદન દરમાં વધારો પણ કરી શકાય છે। તો કૃષિ તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન,
કૃષિ વ્યવસ્થાપનની પારંપરિક પદ્ધતિઓમાં વ્યવસાયિક દ્રષ્ટિ હોવી જોઈએ, એટલે કે આજે ખેતરમાં વ્યવસ્થાપનની જે પદ્ધતિ કરવામાં આવે છે એમાં કેટલીક વ્યવસાયિક દ્રષ્ટિ હોવી જોઈએ, જેથી આપણા ખાદ્ય ઉત્પાદકને વધુ આવશ્યક વેગ આપી શકાય છે. તો આવું જ આપણે વ્યવસ્થાપનની કેટલીક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ, જેમાં પહેલું આવશે ડેરી વ્યવસ્થા, વ્યવસાયનું વ્યવસ્થાપન. તો ડેરી ઉદ્યોગ એ મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેમના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે. એટલે કે ડેરી ઉદ્યોગ શા માટે કરવામાં આવે છે? તો મનુષ્યના વપરાશ માટે. આ ઉપરાંત દૂધ મેળવવા માટે અને આ જે દૂધ છે એમાંથી અલગ અલગ પ્રોડક્ટ મેળવવા માટે એનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. હવે ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે, એટલે કે આ વ્યવસ્થાપન બનાવતા પહેલાં આમાં કઈ કઈ પ્રક્રિયાઓ, એટલે કે કઈ રીતે સંગ્રહ કરી શકાય, કેટલા સમય સુધી સંગ્રહ કરી શકાય, આ ઉપરાંત એની કેટલીક પ્રણાલીઓ જે હોય, સિસ્ટમ હોય, એનું અધ્યયન કરવામાં આવે, એટલે કે એનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી દૂધની ઉત્પાદકતા અને એની ગુણવત્તામાં સુધારો કરી શકાય. જો પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે તો દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય છે, એટલે કે એનો અભ્યાસ જરૂરી છે. ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ જાતની ગુણવત્તા પર આધાર રાખે છે, એટલે કે જે ડેરી વ્યવસાય સ્થાપવામાં આવે છે એ વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિની જાત, એટલે કે કેવા પ્રકારના પ્રાણીઓ છે, નસલ એટલે કે બ્રીડ, કૃષિ જાત, ધારો કે કોઈ ભેંસ છે તો ભેંસની કઈ જાતિ છે, કઈ બ્રીડ છે અને એની ગુણવત્તા કેવી છે, એના ઉપર દૂધનું ઉત્પાદન આધારિત હોય છે. સારી જાત જેમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી નસલ, તે ક્ષેત્રની હવામાન પરિસ્થિતિ હેઠળના ઉપયોગ અને એની રોગો સામેની પ્રતિકારક ક્ષમતા એ અગત્યની ગણવામાં આવે છે. જો પ્રાણીની જાત સારી હોય, એની બ્રીડ સારી હોય, તો એની ઉત્પાદન ક્ષમતા પણ વધારે હોય અને એની રોગ પ્રતિકારક ક્ષમતા જો સારી હોય તો એ ક્ષમતા એ અગત્યની ગણવામાં આવે છે. સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સાર સંભાળ એટલે કે માવજત, જેમાં એમને રાખવાની સારી વ્યવસ્થા, જો સારું ઉત્પાદન મેળવવું હોય તો પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવી પડે છે અને એ માટે એમને રાખવાની વ્યવસ્થા પણ સારી હોવી જોઈએ, પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જોઈએ, પશુઓને આહાર આપવામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ, એટલે કે એને જે ખોરાક આપવામાં આવે એ ચોક્કસ પ્રકારનો, ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ સમયે આપવો જોઈએ, જેમાં પ્રોટીન કાર્બોદિત બધા જ ઘટકો મળી જાય એવો ખોરાક હોવો જોઈએ, જેમાં ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને એની માત્રા, વધુ ભાર આપવો જોઈએ માત્રા પર એની, એટલે કે કેવા પ્રકારનું એને ઘાસ આપવામાં આવે છે, આ ઘાસથી એના શરીર પર શું અસર થાય છે એ પણ જરૂરી છે. આ ઉપરાંત પશુઓને દૂહવાની, દૂધ તેમજ દૂધની બનતી બનાવટોનો સંગ્રહ અને એમના પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ તથા સ્વાસ્થ્ય, એટલે કે પશુ તેમજ તેના રખેવાળ બંનેનું મહત્ત્વ સર્વોસ્થાને હોય છે, એટલે કે એને કઈ રીતે દોહવું, આ ઉપરાંત આ જે દૂધ છે તો આ દૂધની બનાવટનો સંગ્રહ કઈ રીતે કરી શકાય, દૂધનું પરિવહન કઈ રીતે કરી શકાય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે લઈ જઈ શકાય, ચોક્કસપણે એની સાફસફાઈ એટલે કે પશુઓનું સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. અને હવે તો આ બધી પ્રક્રિયા યંત્રો દ્વારા થઈ છે, એટલે કે હવે તો આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે દૂધ જે દોહવું હોય તો યંત્રો દ્વારા થાય છે, દૂધની બનાવટ યંત્રો દ્વારા બને છે, એનું પરિવહન એટલે કે મશીન દ્વારા આ બધી ક્રિયા થાય છે, જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનો તક રહેતો નથી, એટલે કે કોઈપણ વ્યક્તિ આ જે બધી પ્રક્રિયાથી સીધા સંપર્કમાં આવી શકતા નથી. તેના કડકપણે અમલીકરણ માટે તેમનો યોગ્ય સૂચિયાક રાખવાની અને સમયાંતરે એમના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા રહે છે, જેથી શક્ય હોય તો એટલા વહેલા સમસ્યાઓને ઓળખવા અને એમના તાત્કાલિક નિવારણ માટે મદદ મળી શકે છે. પશુ ચિકિત્સકની એટલે કે વેટરિનરી ડૉક્ટરની નિયમિત મુલાકાત પણ અનિવાર્ય બની રહે છે, જેથી જો પશુઓને કોઈ તકલીફ હોય તો એની કાળજી લઈ શકાય છે. તો આ થયું ડેરી વ્યવસ્થાપન. ડેરી વ્યવસ્થાપનમાં આપણે કેટલાક પાસાઓ જોઈ ગયા છે જે આપણે યાદ રાખવાના છે. હવે જોઈએ મરઘા ઉછેર વ્યવસ્થાપન. તો મરઘા ઉછેર એ ખોરાક કે તેમના ઈંડા માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પશુઓનો વર્ગ છે, એટલે કે કેટલાક મરઘાઓનો ઉપયોગ જે છે ચોક્કસ જાતિના મરઘા
એનો ઉપયોગ ખોરાક તરીકે લેવામાં આવે છે, જ્યારે કેટલાક જાતિના મરઘા છે એનો ઈંડા માટે એની જાતિ પસંદ કરવામાં આવે છે. તે લાક્ષણિક રીતે મરઘા અને બતક તો ક્યારેક ટર્કી અને હંસનો પણ સમાવેશ થાય છે. અને મોટાભાગે પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધી જ કરવામાં આવે છે, પરંતુ વધુ સામાન્ય અર્થમાં તે અન્ય પક્ષીઓના માંસને પણ સંદર્ભિત કરી શકાય. એટલે કે આપણે ફક્ત અહીંયા મરઘા, બતક, ટર્કી, હંસ વગેરે પક્ષીઓ જોયા, આ સિવાય અન્ય પક્ષીઓનો પણ ઉપયોગ કરી શકાય છે. ડેરી ઉદ્યોગમાં રોગમુક્ત અને યોગ્ય નસલની એટલે કે જાતની પસંદગી, યોગ્ય અને સલામત ફાર્માની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક અને પાણી તેમજ સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય, આ બધા મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં અગત્યના પાસા છે. એટલે કે ડેરી ઉદ્યોગમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ, રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી, એટલે કે જે પણ આ વ્યવસ્થાપન માટે સજીવોનો પસંદ કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રાણી કે પક્ષીઓને પસંદ કરવામાં આવે છે એ રોગમુક્ત હોવી જોઈએ. ત્યાર પછી એની જાતિ જે છે એ યોગ્ય હોવી જોઈએ, એની નસલ યોગ્ય હોવી જોઈએ જેથી ઉત્પાદકતા સારી મળી રહે. યોગ્ય અને સલામત ફાર્માની પરિસ્થિતિ એટલે કે જ્યાં એને રાખવામાં આવે છે આ પક્ષીઓ કે પ્રાણીઓને, એની યોગ્ય એની પરિસ્થિતિ જે છે એની રહેવાની જગ્યા છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. યોગ્ય ખોરાક અને પાણી તેમજ સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય, આ બધા મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં અગત્યના પાસા છે. એમનો ખોરાક જે છે યોગ્ય હોવો જોઈએ, જંતુમુક્ત ન હોવો જોઈએ, પાણી એને ચોખ્ખું આપવું જોઈએ, એનું જે ફાર્મ જે છે એ સ્વચ્છ હોવું જોઈએ. આ ઉપરાંત મરઘા, કોઈ પણ મરઘા રોગિષ્ટ ન હોવા જોઈએ. તો આ બધા મરઘા ઉછેર વ્યવસ્થાપનના પાસા છે. તો આપણે આ જોઈ ગયા કૃષિ તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન, જેમાં ડેરી વ્યવસ્થાપનમાં કઈ રીતે પશુઓનું પાલન કરી શકાય, કઈ રીતે ઉત્પાદકતા મેળવી શકાય વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં કેવા પ્રકારની જાતો પસંદ કરવી, આ ઉપરાંત એને કેવી જગ્યા ઉપર રાખવા વગેરેનો સમાવેશ કરી શકાય છે. તો